વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ટુમાં સમાનાર્થી શબ્દો સમજીશું. તો ચાલો ત્યારે સમાનાર્થી શબ્દો અગાઉ પણ આપણે સમજ્યા હતા. તો અગાઉ આપણે જે સમાનાર્થી શબ્દો સમજ્યા હતા તે આ તમે મોઢે કરી લીધા હશે તેવું હું માનું છું. સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ ધરાવતા શબ્દો. જે શબ્દ સમાન અર્થ ધરાવે તેને કહેવાય સમાનાર્થી શબ્દ, તેને પર્યાયવાચી શબ્દો પણ કહેવાય છે. તો ચાલો ત્યારે સમાનાર્થી શબ્દો આપણે જોઈએ. તો જુઓ, આપણો પહેલો શબ્દ છે પીડિત. પીડિત એટલે દુઃખી. આપણો પહેલો શબ્દ છે પીડિત. તો પીડિત એટલે દુઃખી. પરિવાર, કોઈ પીડિત વ્યક્તિ હોય એટલે દુઃખી વ્યક્તિ હોય તો એની આપણે મદદ કરવી જોઈએ. પરિવાર, પરિવાર એટલે કુટુંબ. આપણે બધા જ એક પરિવારમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, જેમાં મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય, ભાઈ બહેન હોય, બરોબર. આ કહેવાય કુટુંબ. પાણીદાર, પાણીદાર એટલે તેજસ્વી. પાણીદારનો સમાનાર્થી શબ્દ થાય તેજસ્વી. પાણીદાર એટલે તેજસ્વી. પ્રતિભા એટલે ક્રાંતિ, તેજ. પ્રતિભા એટલે ક્રાંતિ કે તેજ. ઉજાસ તો પ્રકાશ. આજે સૂર્યનો ઉજાસ ખૂબ સરસ છે. ઉજાસ એટલે પ્રકાશ. ફુરસદ એટલે નવરાશ. અને કે ફુરસદ જ છે એવું આપણે લેતા કહીએ છીએ ને, તો ફુરસદ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય નવરાશ. ઉન્નતિ, ઉન્નતિ એટલે પ્રગતિ, વિકાસ. ઉન્નતિ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય પ્રગતિ, વિકાસ. તમારે તમારી ઉન્નતિ કરવી જોઈએ. ઉન્નતિ એટલે વિકાસ કરવો જોઈએ, આપણે આગળ પ્રગતિ કરવી જોઈએ. સંઘર્ષ એટલે સ્પર્ધા, કલહ. સંઘર્ષ એટલે સ્પર્ધા, કલહ. તમારી સ્પર્ધા થાય છે અત્યારે તો તમે ઘરે બેઠા ભણો છો એટલે એકબીજા સાથે તમારે કોઈ સ્પર્ધા રહી જ નથી. તો સ્પર્ધા હોવી જોઈએ જીવનમાં. તો દૂષણ, આગળનો શબ્દ જોઈએ. દૂષણ, દૂષણ એટલે દોષ. દૂષણ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય દોષ. તો આપણે એકબીજાના દોષ જોવા જોઈએ નહીં. શું જોવા જોઈએ નહીં? એકબીજાના દોષ, બરોબર. તો ચાલો બીજા શબ્દ આપણે જોઈએ. દૈનીય, દૈનીય એટલે દયાજનક. તેની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. દૈનીય એટલે દયાજનક. સમર્થન એટલે ટેકો કે સંમતિ. સમર્થન, મને તમારું સમર્થન છે એટલે ટેકો છે, સંમતિ છે. આભૂષણ, આભૂષણ એટલે ઘરેણું. આભૂષણનો સમાનાર્થી શબ્દ થાય ઘરેણું, બરોબર. તેણે ખૂબ આભૂષણો પહેર્યા છે તો આભૂષણ એટલે ઘરેણું. ઉત્તેજન એટલે પ્રોત્સાહન. ઉત્તેજન એટલે પ્રોત્સાહન. પ્રોત્સાહન જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે. તેમાંય તમે અત્યારે ભણો છો તો એમાં તો પ્રોત્સાહનની ખૂબ જ જરૂર હોય છે. તો પ્રોત્સાહનથી આપણને આગળ ભણવા માટેની એક દોરી કહેવાય કે ભણવા માટેની આગળ વધુ આપણે ચાલતા ચાલતા કેમ થાકી જઈએ એમ. પ્રોત્સાહન મળે ને તો વળી પાછા આપણે ફરીથી કામે લાગી જઈએ છીએ. નિધિ એટલે ફાળો, ખજાનો. નિધિ એટલે ફાળો કે ખજાનો, બરોબર. ફાળો, ખજાનો, પ્રખર. તો ઉગ્ર, તીક્ષ્ણ. પ્રખર શબ્દનો સમાનાર્થી શબ્દ થાય ઉગ્ર, તીક્ષ્ણ. જંગ, જંગ એટલે યુદ્ધ, લડાઈ. જંગનો સમાનાર્થી શબ્દ થાય યુદ્ધ કે લડાઈ. આઝાદી એટલે સ્વતંત્રતા. આપણે આપણને સ્વતંત્રતા મેળવવા માટે, આપણા દેશને સ્વતંત્રતા મેળવવા માટે ઘણા બધા નેતાઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તો જંગ એટલે લડાઈ થાય. અને એમાંય ઉગ્ર આંદોલનો થયા. એમાં અહિંસક આંદોલનો શરૂ કર્યા ગાંધીજીએ અને છેવટે આપણો દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયો. તો સ્વતંત્રતા એટલે આઝાદી એટલે સ્વતંત્રતા. આજે આપણે આપણો દેશ આઝાદ છે. આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા. અંગ્રેજો જેમ કે એ પ્રમાણે જ આપણે તો એમણે મીઠા પર કર નાખ્યો, ઘણા બધા અત્યાચારો શરૂ કર્યા.
ખૂબ જ હેરાન પરેશાન થતી હતી. તો આ બધું જ આપણા દેશને ભોગવવું ન પડે તે માટે નેતાઓએ ખૂબ જ બલિદાનો આપ્યા છે. ઉપવાસ આંદોલનો કર્યા, અહિંસક આંદોલનો કર્યા, દાંડી કૂચ કરી, આ બધે બધા આંદોલનો કરી પોતાના જાતનું પણ તેમણે બલિદાન આપ્યું અને ત્યારે આપણો દેશ આઝાદ થયો છે. તેથી જ આપણે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ આ દેશ નેતાઓને યાદ કરીએ છીએ અને આપણા દેશને ગૌરવ અપાવનાર એવા સૈનિકોનો પણ અત્યારે તેઓ બોર્ડર પર ઉભા રહી અને આપણા દેશનું જે રક્ષણ કરી રહ્યા છે તેમને પણ આપણે સલામી આપીએ છીએ. આપણા દેશના રાષ્ટ્રધ્વજને એ પ્રતિક રૂપે આપણો જે રાષ્ટ્રધ્વજ છે તેને આપણે વંદન કરીએ છીએ અને આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીત બંને ગાય અને આપણે આ બે દિવસો ઉજવીએ છીએ અને આ બંને દિવસોમાં બધે જ શાળાઓમાં ધ્વજવંદન કર્યા પછી રજા હોય છે અને મોં મીઠું પણ આપણે કરીએ છીએ. કેમ તો આપણો દેશ આઝાદ થયો માટે આપણા દેશના લોકોને ખૂબ જ આનંદ થયો, તેથી તેઓ મોં મીઠું એકબીજાને કરાવતા અને અત્યારે પણ આજે પણ આપણે આ દિવસને યાદ કરીએ છીએ. તો આઝાદી એટલે સ્વતંત્રતા, ભૂમિકા એટલે ભાગ. આઝાદી અપાવવા માટે દેશ નેતાઓ, દેશની સ્ત્રીઓનો પણ એટલો જ ફાળો છે. ભૂમિકા એટલે ભાગ, કેવળ એટલે માત્ર કે ફક્ત. કેવળનો સમાનાર્થી શબ્દ થાય માત્ર કે ફક્ત. તો ચાલો આટલા બે લાઈનના જે સમાનાર્થી શબ્દો આપણે સમજ્યા તે તમારે CWની નોટમાં લખવાના છે. અને હા, ભૂલતા નહીં પાછા, આ સમાનાર્થી શબ્દો તમારે મોઢે પણ કરવાના છે. તો કરશો ને, 5મા ધોરણના વિદ્યાર્થીઓ તો ખૂબ સારું લખે છે અને મોઢે પણ કરે છે, પોતાની નોટબુક પણ સરસ બનાવે છે અને એમાં વર્કશીટ તો મોઢે લખે છે. તો સરસ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારું કામ કહેવાય. તો ચાલો આ બે જે સમાનાર્થી શબ્દો બે લાઈનના આપણે સમજ્યા તે તમે તમારી CWની નોટમાં, ગુજરાતી ટૂંકી નોટમાં સારા અક્ષરથી લખી લો. Bye.
નંદનવન એવું વાંચતા હોઈએ છીએ જ્યાં બગીચો હોય ત્યાં, તો એને નંદનવન પણ કહેવાય. નિરંતર, નિરંતર એટલે સતત, હંમેશા, કાયમ, બરાબર. તમે નિરંતર વિડીયો જુઓ છો, નિરંતર તમે જોતા હોવ છો કે જે આપણા શિવજી છે, શિવજી ઉપર જે ઉપર પાણીની ધાર વહે છે, નિરંતર, કાયમ, હંમેશા વહ્યા કરે છે. નિરંતર હંમેશા આપણને સૂર્યનો પ્રકાશ મળે છે. ધરા, પૃથ્વી, ધરતી, ખરેખર આપણે ધરતીને તો ઉઠીને તરત જ આભાર માનવો જોઈએ કે હે ધરતી માતા, અમે તમારા ઉપર બેસીએ છીએ, ઉઠીએ છીએ, તમારા ઉપર અમે રહીએ છીએ, તમારા ઉપર અમે ગંદકી કરીએ છીએ, તમારી આ ધરતી ઉપર અમે જે ઘાસ તાંદુળ છે એ બધું ખાઈએ છીએ, તો એ ધરતી માતાને આપણે વંદન ઉઠીને તરત જ કરવા જોઈએ. જેમ આપણને આપણી માતા જે રોજ આપણને કંઈક નવું નવું બનાવીને આપે છે એનો આપણે આભાર માનીએ, તો આ જગતરૂપી માતા એવી ધરતી માતાનો પણ આપણે આભાર માનવો જોઈએ. ભૂમ, ધરા, ધરતી, પૃથ્વી. ન્યારો, ન્યારો એટલે અનોખો, ન્યારોનો સમાનાર્થી શબ્દ થાય અનોખો. ધરતીકંપ એટલે ભૂકંપ. તમે તો ધરતીકંપ અનુભવ્યો નહીં હોય, પણ જ્યારે ધરતીકંપ થાય ને ત્યારે ધરતી ધ્રુજવા લાગે, અને જે ધરતી પર અત્યારે આ બધું ઘર છે, બિલ્ડિંગો છે, બધું હલે, અને પછી ઉપર ભુજ પણ થઈ જાય. ભુજમાં એવો એક મોટો આંચકો આવ્યો હતો ને બધું જ એવું પડી ગયું હતું. ધરતીકંપ એટલે ભૂકંપ. અડીખમ એટલે અડગ, અડીખમ એટલે અડગ. તો ચાલો સમાનાર્થી શબ્દો આપણે જોયા, તો આટલા સમાનાર્થી શબ્દો તમારે CW નોટમાં લખવાના છે, તો લખી લો. તો ચાલો સમાનાર્થી શબ્દો તમે લખી લીધા હશે, તો હવે આપણે આગળ બીજા સમાનાર્થી શબ્દો જોઈએ. તો બીજા સમાનાર્થી શબ્દોમાં દારૂણ, આપણે પહેલો શબ્દ જોઈએ દારૂણ. દારૂણનો સમાનાર્થી શબ્દ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, દારૂણ, દારૂણ એટલે ભયાનક, સખત. દારૂણ એટલે ભયાનક કે સખત. તો ચાલો આપણે લખીએ, યાદ કરી લઈએ. દારૂણ એ ભયાનક, સખત. દારૂણનો સમાનાર્થી શબ્દ થાય ભયાનક કે સખત. ઓરો એટલે પાસે. ચાલો લખીએ,
ઓરો ઓરો એટલે પાસે. ચાલો આગળ જોઈશું. મૂલ્યવાન, મૂલ્યવાન એટલે કિંમતી. અણમોલ, મૂલ્યવાન એટલે કિંમતી. અણમોલ, આ જિંદગી મૂલ્યવાન છે, કિંમતી છે, અણમોલ છે. એક વખત આપણને મનુષ્ય અવતાર મળે તો એને આપણે સાચવી લેવો જોઈએ. અણમોલ અવતાર છે ચીવટ, તો કાળજી. આપણે ખૂબ જ ચીવટતાથી લખવું જોઈએ, તો કાળજીપૂર્વક લખવું જોઈએ. આપણે આપણું કામ ખૂબ જ ચીવટપૂર્વકનું હોવું જોઈએ, એટલે કાળજીપૂર્વકનું હોવું જોઈએ. મૂલ્યવાન એટલે કિંમતી, અણમોલ. ચાલો લખીએ. મૂલ્યવાન, મૂલ્યવાન તો કિંમતી, અણમોલ. બરોબર, કિંમતી, અણમોલ. ક્રંદન, રુદન. ઓરો, પાસે. મૂલ્યવાન તો કિંમતી, અણમોલ. જીવટ તો કાળજી. શ્વેત, શ્વેત એટલે સફેદ. શ્વેતનો સમાનાર્થી શબ્દ થાય વિદ્યાર્થી મિત્રો સફેદ. સ્મિત, સ્મિત એટલે હાસ્ય. સ્મિત એટલે હાસ્ય. ચાલો લખીએ. જીવટ એટલે કાળજી. જીવટ, કાળજી. બરોબર, જીવટ એટલે કાળજી. શ્વેત એટલે સફેદ. સ્મિત તો હાસ્ય. ચાલો લખીએ. બરોબર, સ્મિત તો હાસ્ય. અઢળક, અઢળક તો પુષ્કળ. અઢળક તો પુષ્કળ. અઢળક તો પુષ્કળ. ઉમંગ તો ઉત્સાહ, હોંશ, આનંદ. ઉમંગ તો ઉત્સાહ, હોંશ, આનંદ. તો ઉત્સાહ, હોંશ, આનંદ. બરોબર. હવે અદૃશ્ય, અદૃશ્ય થઈ જવું એટલે ગુપ્ત. અદૃશ્યનો સમાનાર્થી શબ્દ થાય ગુપ્ત. લખીએ. અદૃશ્ય એટલે ગુપ્ત. અસ્તવ્યસ્ત, અસ્તવ્યસ્ત એટલે રફે દફે, આડું ઓડું. અસ્તવ્યસ્ત એટલે આડું ઓડું, રફે દફે. તેની માતા ના મૃત્યુ પછી આખું કુટુંબ રફે દફે થઈ ગયું. રફે દફે એટલે અસ્તવ્યસ્ત થઈ ગયું, આડું અવળું થઈ ગયું. તો અસ્તવ્યસ્ત લખીએ. અસ્તવ્યસ્ત તો રફે દફે, આડું અવળું. કે ચાલો. ગેલ, ગેલ એટલે આનંદ. તમે ગેલમાં આવી અને ખૂબ સુંદર મજાની મસ્તી કરતા હો, આનંદમાં આવો ત્યારે, તો ગેલ એટલે આનંદ. આગળ બીજા શબ્દો જોઈએ. ધૂંધવાતો, ધૂંધવાતો એટલે ગૂંચવાતો. ધૂંધવાતો એટલે ગૂંચવાતો, અકળાતો. બરોબર, ધૂંધવાતો લખીએ. ધૂંધવાતો એટલે અકળાતો.
ધૂંધવાતો એટલે અકળાતો, ગૂંચવાતો. બરોબર. તલ્લીન તો એકાગ્ર, એકાએ. તલ્લીન તો એકાગ્ર, એકાએ. તલ્લીન તો એકાગ્ર, એકાએ. ચાલો લખીએ. તલ્લીન તમે જેમ વિડીયો જોવામાં એકાકાર થઈ જાઓ અને તમને આજુબાજુ શું છે એની ખબર જ ના પડે એટલે એને કહેવાય તલ્લીન, એકરાર. બરોબર. એકાકાર શું કહેવાય? એકાકાર, એકાગ્ર. તમે ટીવી જોવામાં પણ એટલા તલ્લીન હોવ એટલે એકાગ્ર હોવ, એકાકાર હોવ. બરોબર. હવે પ્રભાવ તો અસર. પ્રભાવનો સમાનાર્થી શબ્દ થાય અસર. લખીએ આપણે પ્રભાવ. સમજાયું? હવે વ્યગ્ર. વ્યગ્ર એટલે વ્યાકુળ, વ્યસ્ત. બરોબર. વ્યગ્ર એટલે વ્યાકુળ, વ્યસ્ત. વ્યગ્ર એટલે વ્યાકુળ કે વ્યસ્ત. ચાલો લખીએ વ્યગ્ર. સમાનાર્થી શબ્દો આપણે જોયા, સમજ્યા. તો ફરીથી આ સમાનાર્થી શબ્દો આપણે રિપીટ કરી લઈએ. દારૂણ તો ભયાનક, સખત. ક્ષણ તો પળ, સતત તો સદા, નિરંતર. ક્રંદન તો રુદન, ઓરો તો પાસે. મૂલ્યવાન તો કીર્તિ, અણમોલ. જીવન તો કાળજી. શ્વેત તો એનો સમાનાર્થી શબ્દ થાય સફેદ. સ્મિત તો હાસ્ય. અઢળક તો પુષ્કળ. ઉમંગ તો ઉત્સાહ. હોશ આનંદ. અદ્રશ્ય તો ગુપ્ત. અસ્ત વ્યસ્ત તો દફે દફે. બરોબર. આડવો ઘેર તો આનંદ. ધૂંધવાતો તો અકળાતો, ગૂંચવાતો. તલ્લીન તો એકાગ્ર, એકાકાર. પ્રભાવ તો અસર. વ્યગ્ર તો વ્યાકુળ, વ્યસ્ત. બરોબર. તો લખી લો આ એટલે આશ્ચર્ય, નવાઈ. અચંબો એટલે આશ્ચર્ય,
આસ્વાદ એટલે સ્વાદ, આસ્વાદ એટલે સ્વાદ, આસ્વાદનો સમાનાર્થી શબ્દ થાય સ્વાદ. લખી આપણે આસ્વાદ. પરિવર્તન, પરિવર્તન એટલે ફેરફાર, તેનામાં ખૂબ જ પરિવર્તન આવી ગયું. પરિવર્તન એટલે ફેરફાર. ઓકે, પરિવર્તન ને ફેરફાર. તો આપણે આટલા સમાનાર્થી શબ્દો જોયા, તો તમને સમજ પડી ગઈ. તો લખી લો આટલા સમાનાર્થી શબ્દો. વિદ્યાર્થી મિત્રો, આટલા સમાનાર્થી શબ્દોની તમને સમજ પડી ગઈ હશે. તો અત્યારે આપણે આટલા સમાનાર્થી શબ્દો રાખીએ. આગળ ફરીથી આપણે બીજા વિડીયોમાં બીજા સમાનાર્થી શબ્દો સમજીશું. તો હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો.